नमस्कार मित्रों, आप सौनू मैथ्स ऑन यूट्यूब चैनल में स्वागत है। आजे आपणे धोरण 10 गुजराती माध्यम गणित विषय में प्रकरण 1 वास्तविक संख्याओं में आगळ वधता पाठ 3 की चर्चा करवाना छे। जे मित्रों ने आगळना वीडियो जोवाना बाकी छे तेनी लिंक तेओने डिस्क्रिप्शन बॉक्स में मळी जशे। आ पाठ में आजे आपणे उदाहरण 2, उदाहरण 3 अने उदाहरण 4 की चर्चा करीशुं। तेथी आप सौने मारी नम्र विनंती छे कि आप सब वीडियो ने संपूर्ण जुओ अने जो आपने वीडियो गमे तो तेने लाइक शेर तथा सब्सक्राइब करी बाजूना बेल आइकॉन ने दबाओ, जेथी आपने मारा नवा वीडियो नो नोटिफिकेशन झड़पथी मळी रहे। धनपूर्णांक मित्रों, युग्म धनपूर्णांक एटले के बेकी संख्याओ ए पूर्णांक क्यू माटे टू क्यू स्वरूपमां અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક ક્યુ માટે ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપમાં હોય છે। આ આપણે દર્શાવવાનું છે મિત્રો। હવે ધન પૂર્ણાંકની વાત કરી છે કે ભાઈ આપણને કોઈક ક્યુ ધન પૂર્ણાંક આપેલો છે અને જે યુગ્મ સ્વરૂપમાં ટુ ક્યુ સ્વરૂપમાં હોય છે અને અયુગ્મમાં ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપમાં હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે। તો જોઈ લઈશું મિત્રો કે ભાઈ ધારો કે કોઈ એ કોઈ ધન પૂર્ણાંક હોય અને બી બરાબર ટુ લેવામાં આવ્યું છે, તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ જે રીતે આપણે યુક્લિડના ભાગ પ્રવિધિના સૂત્રને જાણીએ છીએ કે એ બરાબર બી ક્યુ પ્લસ આર અને જે આરની કિંમત છે એ ઝીરોથી લઈને બી સુધી હશે, જેમાં ઝીરોનો સમાવેશ થશે પરંતુ બીનો સમાવેશ થતો નથી। એટલે અહીં આગળ બી બરાબર લેવામાં આવ્યા છે ટુ, તો આપણી સંખ્યા થશે એ બરાબર ટુ ક્યુ પ્લસ આર, તમે જોઈ શકો છો। અને આર જે છે એ ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ટુ બનશે, એટલે કે આરની કિંમત કઈ કઈ થશે, તો આરની કિંમત ઝીરો હોઈ શકે, એક હોઈ શકે, બે હશે તો ના, બે હશે નહીં। હવે આપણે વારાફરતી જે આપણું સૂત્ર છે એ બરાબર ટુ ક્યુ પ્લસ આર, એમાં આપણે આરની કિંમત ક્રમશઃ મૂકતા જઈશું। પહેલાં મૂકીશું આર બરાબર ઝીરો। તો જુઓ મિત્રો, આર બરાબર ઝીરો મૂકીએ એટલે કે શેષ ઝીરો છે, તો આપણને શું મળશે, એ બરાબર બી ક્યુ પ્લસ આર છે એટલે એ બરાબર ટુ ક્યુ પ્લસ ઝીરો થશે, તો એ બરાબર કયો મળ્યો, ટુ ક્યુ। આપણે જાણીએ છીએ કે કોઈ પણ બેકી સંખ્યા છે એ બેના ગુણકમાં રહેલી હોય, તો અહીંયા પણ જે આપણો ક્યુ છે એ બેના ગુણકમાં છે, એટલે જે એ છે એ કેવી થવાની છે, યુગ્મ પૂર્ણાંક બનવાનું છે। એટલે આપણે સાબિત થઈ ગયું કે જો ક્યુ ધન પૂર્ણાંક હોય તો ટુ ક્યુ સ્વરૂપમાં જે સંખ્યા મળે છે એટલે કે એ મળે છે એ કેવો હશે, યુગ્મ પૂર્ણાંક હશે। બરાબર મિત્રો, આગળ જોઈએ આર બરાબર એક લઈએ છે। જો આર બરાબર એક માટે એ બરાબર બી ક્યુ પ્લસ આર છે આપણી પાસે, આરના સ્થાન ઉપર એક મૂકીશું, બીના સ્થાન ઉપર બે મૂકીશું, તો એ બરાબર ટુ ક્યુ પ્લસ વન। હવે જો મિત્રો, ટુ ક્યુ આ તો યુગ્મ સંખ્યા છે, હવે યુગ્મમાં ધારો કે એક ઉમેરવામાં આવે તો એ અયુગ્મ થઈ જ જવાની છે, કેમ, તો એ બે વડે વિભાજ્ય થશે નહીં। હા, જો એમાં બે ઉમેરવામાં આવે તો એ વિભાજ્ય થઈ જશે બે વડે, ત્રણ ઉમેરવામાં આવે તો એ વિભાજ્ય નહીં થાય, ચાર ઉમેરવામાં આવે તો થઈ જશે। એનો મતલબ કે બેના ગુણકમાં કોઈ સંખ્યા જો ઉમેરવામાં આવશે તો એ વિભાજ્ય બનશે। આગળ ટુ ક્યુ તો ઓલરેડી યુગ્મ સંખ્યા છે જ, પણ પાછળ એક છે અને એક જે છે એ ટુ ક્યુ પ્લસ વન, એક ઉમેરવાથી ટુ ક્યુ પ્લસ વન બને છે અને આના કારણે તે સંખ્યા જે મળશે એ યુગ્મ થશે નહીં એટલે કે અયુગ્મ થશે। તમે જોઈ શકો છો અહીં એ બરાબર ટુ ક્યુ પ્લસ વન, તો એ બે વડે વિભાજ્ય નથી એટલે કે અવિભાજ્ય સંખ્યા કહી શકાય, તો એને અયુગ્મ પૂર્ણાંક કહે છે। તો જોયું મિત્રો આપણે કે એ ટુ ક્યુ સ્વરૂપમાં હોય તો એ યુગ્મ છે અને ટુ ક્યુ પ્લસ વન સ્વરૂપમાં હોય તો અયુગ્મ છે, અને
આપણે આગળ જ લીધેલું કે એ કોઈક ધન પૂર્ણાંક છે, બરાબર મિત્રો? એટલે આપણું સાબિત થઈ ગયું કે ભાઈ જો દરેક યુગમાં ધન પૂર્ણાંક ક્યુ માટે એ ક્યુ માટે ટૂંક ક્યુ સ્વરૂપમાં અને દરેક અયુગમાં ધન પૂર્ણાંક એ ક્યુ માટે ટૂંક ક્યુ પ્લસ વન સ્વરૂપમાં છે, બરાબર મિત્રો? તમે સરળતાથી આ દાખલાને સમજી શકો છો. આપણે આવા બીજા કેટલાક દાખલાઓ આપણા સ્વાધ્યાયમાં પણ જોવાના છે, સ્વાધ્યાય 1.1માં, બરાબર મિત્રો? તો હવે આપણે આગળનું એક ઉદાહરણ જોઈ લઈએ, ઉદાહરણ 3. આ ઉદાહરણમાં કીધું છે, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક ક્યુ માટે 4q+1 અથવા 4q+3 સ્વરૂપમાં હોય. મિત્રો, આપણે જાણીએ છીએ કે એ અને બી કોઈ ધન પૂર્ણાંક હોય તો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર એ ઇઝ ઇક્વલ ટુ BQ+R કહી શકીએ છીએ, બરાબર છે? અને જે આપણો R છે એ 0 <R> <B બને છે. હવે તમે જુઓ તો આપણું જે સ્વરૂપ છે 4q+1 છે, એટલે મારે P બરાબર કેટલા લેવા પડશે? તો 4 લેવા પડશે, સ્વાભાવિક છે. તો હું અહીં આગળ B બરાબર લઈ લઈશ 4, બરાબર? તમે જોઈ શકો છો કે એ અયુગ્મ ધન પૂર્ણાંક હોય અને બી બરાબર 4 હોય તો આપણો જે સ્વરૂપ છે એ બરાબર 4q+r થશે, અને આરની કિંમત 0 થી 4 વચ્ચે અને 0 સમાવેશ થશે એટલે આરની કિંમત કઈ કઈ મળશે? 0, 1, 2 અને 3. આપણે એ જ સૂત્ર ક્રમશઃ વારાફરતી આરની કિંમતો મૂકતા જઈશું. તમે જોઈ શકો છો કે આર બરાબર 0 માટે તો એ બરાબર 4q+0 એટલે 4q મળ્યા. તમે જાણો છો કે 4q એટલે કે હું 4q જે છે એને 2×2q સ્વરૂપમાં એટલે 2×2q સ્વરૂપમાં લખી શકું છું. હવે આ કોઈ પણ સંખ્યા હોય પણ 2ના ગુણકમાં તો છે ને, 2ના ગુણકમાં તો છે ને, એટલે આ સંખ્યા થઈ ગઈ યુગ્મ. તમે જુઓ આપણે તો શું કીધું હતું, અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક ક્યુ માટે 4q+1 અથવા 4q+3 સ્વરૂપમાં હોય, એટલે 4q તો થઈ જશે યુગ્મ, એટલે આ તો નહીં થવાનું. હવે 4q+1 મૂકીશું, આરના જગ્યા પર 1 મૂકીશું. તમે જોઈ શકો છો કે 4q, આપણે હમણાં જ વાત કરી કે 4q કેવા છે, યુગ્મ, એમાં એક અયુગ્મ છે ઉમેરવામાં આવે તો આ સંખ્યા કેવી થઈ જશે, તો અયુગ્મ થઈ જશે. એવી રીતે 2 મૂકવામાં આવ્યા તો 4q+2, બંનેમાંથી હું 2 સામાન્ય કરી લઉં તો 2q+1 મળશે. અહીં કોઈ પણ સંખ્યા છે પણ 2 વડે ગુણાયેલી છે એટલે એ કેવી થઈ જશે, યુગ્મ. અને 3 મૂકીશ તો 4q+3, અને 3 અયુગ્મ છે તો યુગ્મ વત્તા અયુગ્મ બરાબર અયુગ્મ, એટલે કે 4q+1 અને 4q+3 આ બે સંખ્યાઓ કેવી થશે, અયુગ્મ થશે, બરાબર મિત્રો? આપણને એવું જ માંગ્યું હતું ને કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ ક્યુ માટે 4q+1 અથવા 4q+3 સ્વરૂપમાં હોય એવું આપણે સાબિત કરવું હતું, તો એ જ આપણે સાબિત કરી આપ્યું છે. તમને સમજ પડે છે મિત્રો? સરસ. હવે આપણે ઉદાહરણ 4 તરફ આગળ વધીએ. ઉદાહરણ 4 મિત્રો, આ કૂટ પ્રશ્ન પ્રકારનો પ્રશ્ન છે જેને આપણે ગુસાઅનો ઉપયોગ અથવા તો યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ વ્યવહારિક રીતે કેવી રીતે કરી શકાય એ આપણે સમજવાનું છે. જોઈએ પ્રશ્નમાં શું કીધું છે. એક મીઠાઈ પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. મિત્રો, મીઠાઈનું નામ સાંભળીને તમારા મોંમાં પાણી આવી ગયું હશે, આ સ્વાભાવિક છે, પણ આપણે આપણા દાખલામાં જ રહેવાનું છે. મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી છે અને 130 નંગ બદામ બરફી છે. તે કેવી રીતે થપ્પી ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં
સમાન સંખ્યા હોય અને ત્રાસક એટલે કે જે મોટું વાસણ હોય છે તે એમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી પડશે? તો જોઈએ મિત્રો, એને શું કરવાનું છે? તો મીઠાઈવાળા પાસે જે બે પ્રકારની મીઠાઈ છે, 420 નંગ બદામ બરફી, કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી, એ તેને એક પાત્રમાં ગોઠવવાની છે. હવે તેવી રીતે ગોઠવવાની છે કે તે બધે જે થપ્પી કરે છે તેમાં એક સરખી સંખ્યામાં આવે, સાથે સાથે ત્રાસકમાં ઓછી જગ્યા પણ રોકે. તો આપણે જોઈશું એનો મતલબ. મિત્રો, એને જો ઓછી જગ્યામાં કામ કરવું છે એટલે એક લાઇનમાં તેને મહત્તમ, વધારેમાં વધારે બરફી મૂકવી પડશે. તો આ મહત્તમ શોધવાનું છે એટલે આપણે ગુસા શોધવો પડશે. અને આપણી પાસે બે સંખ્યા છે, 420 અને 130. તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ જોઈએ આપણે મિત્રો કે ગુસા 420-130 શોધવો જોઈએ. આ ગુસા દરેક થપ્પીમાં રહેલ બરફીની મહત્તમ સંખ્યા થાય અને થપ્પીઓની સંખ્યા ઓછી થાય. મિત્રો, એક થપ્પીમાં બરફી જો વધારે હશે તો સ્વાભાવિક છે કે થપ્પીઓ ઓછી થઈ જવાની છે, એટલે ત્રાસકમાં પણ જગ્યા લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી રોકશે. તો આપણે 420 અને 130નો ગુસા શોધીશું. સ્વાભાવિક છે કે 420 130 કરતાં મોટા છે. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ 420ને 130 વડે ભાગીએ તો 13 × 39 એટલે 130 × 3 390 થશે અને 30 શેષ વધશે. તમે જોઈ શકો છો આ રહ્યું. ત્યારબાદ 130 જે છે એ આપણા માટે ભાજ્ય બની જશે અને 30 છે એ આપણા માટે શેષ બની જશે. આપણે આગળ આવા દાખલા કર્યા છે, તમે સમજી શકો છો. એટલે 30 વડે ભાગીએ તો 3 × 12 એટલે 30 × 4 કરીશું તો 120 મળશે અને 10 શેષ વધશે. તો 130 બરાબર 30 × 4 + 10, હજુ પણ શેષ શૂન્ય થઈ નથી એટલે 30 આપણો નવો ભાજ્ય બનશે અને 10 શેષ બનશે. તો 30 = 10 × 3 + 0. તમે જોઈ શકો છો શૂન્યતર શેષ, અંતિમ શૂન્યતર શેષ કઈ થશે? તો 10 થશે. એટલે મીઠાઈવાળાએ એક લાઇનમાં ઓછા વધારેમાં વધારે એટલે મહત્તમ કેટલી બરફી રાખવી જોઈએ? 10 બરફી રાખવી જોઈએ. તો તેને ત્રાસકમાં ઓછી જગ્યા રોકે એ આપણને મળી શકે છે. બરાબર મિત્રો, સમજ પડે છે ને? સરસ. હવે આગળના પાઠમાં આપણે સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 2, 3, 4 અને 5ની ચર્ચા કરીશું. તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન ઝડપથી મળી રહે. અને જો ચેનલ પર અપલોડ થતા વિડીયો આપણને ગમતા હોય તો લાઈક, શેર તથા સબસ્ક્રાઈબ કરી જરૂર હોય તેવી જે યોગ્ય જણાતી કોમેન્ટ પણ જણાવશો. ધન્યવાદ મિત્રો.